गीर तलाड़ा रत्नगिरी हाफूस बाद नवसारी केसर केरी पण एक ग्लोबल ब्रांड बनवा तरफ आगळ वधी रही छे। मीठी अने सोडम धरावती केसर केरी नुं मळ्युं पोतिकुं नाम। नवसारी जिल्लामां 1,00,000 हेक्टरमां थता केरीना वावेतरमां 80% वावेतर केसर केरीनुं थाय छे। मीठी अने मोटुं फळ आपती केसर केरीनुं ग्लोबल मार्केटिंग करवा माटे जिल्लाना खेडूतोए कमर कसी छे। सामान्य रीते गीर तलाड़ानी केसर अने रत्नागिरी हाफूस समग्र भारतमां एक ब्रांड बनी छे। प्रख्यात विस्तारनी केरी तेना नाम पर वेचाय छे, त्यारे नवसारीमां पाकती केसर केरी पण वर्षोथी विदेशोमां निकास पामे छे। પણ અહીંની કેસર પાસે એક બ્રાન્ડ નથી જેથી છૂટક વેચાણ ધરાવતી અને સમગ્ર સીઝનમાં ડિમાન્ડમાં રહેતી કેરીને પણ બ્રાન્ડ નેમ મળવું જોઈએ તેવું ખેડૂતોનું માનવું છે, જેને લઈને અહીંના ખેડૂતો તથા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંયુક્ત ઉપક્રમે નવસારી કેસર બ્રાન્ડનો 1 વર્ષ પહેલા જન્મ થયો। છેલ્લા ઘણા વર્ષોથી બાપદાદાના જમાનામાં આપણી કેરીઓ છે તે જૂની માર્કેટમાં વેચવા જતા નવસારીની, અને ત્યાર પછી ધીરે ધીરે વેપારીઓ આવ્યા અને એમને વાળી ઉચ્ચ કિંમતે આપી દેતા। પણ હવે પછીનો જે ખેડૂત વર્ગ છે જે નવી પદ્ધતિ અપનાવી રહ્યો છે કે જે પોતે અને બેડી અને પોતાની કેરીઓનું વેચાણ કરે, પણ એમાં પણ એમને સંતોષ થયો નથી। એટલે હવે વખત વખત નવો યુવા વર્ગ જે જોડાય છે, જે નવા માણસો નવા ખેડૂતો જોડાય છે, એ ખેડૂતો જાતે પોતાની બ્રાન્ડ તૈયાર કરી છે એક નવસારી કેસર તરીકેની। કેમ કે નવસારી કેસરને આજે કોઈ ઓળખતું જ નથી, વિવિધ જાતોની, ધારો કે રત્નાગીરી હાફૂસને ઓળખે છે, વલસાડની હાફૂસને ઓળખે છે, યુપી બિહાર એ સાઈડના લંગડાઓની ઓળખ છે, તો આપણી નવસારી કેસરને કોઈ ઓળખતું નથી, તલાલા ગીરની કેસર ઓળખાય છે। એ રીતના એક વિચારો કોન્સેપ્ટ મગજમાં આવ્યા છે અને અમે આ એક નવસારી કેસર તરીકેની બ્રાન્ડ તૈયાર કરી છે। અને એનો મુખ્ય હેતુ શું છે કે ખેડૂતો સીધી વાડીમાંથી ઉતારી અને ગ્રાહકો સુધી પહોંચાડે છે, અને વિવિધ દેશ વિદેશમાં પણ એને મોકલાવાની તૈયારીઓ આરંભી દીધી છે, અને ભવિષ્યમાં એ કોન્સેપ્ટ પર કામ કરીશું। અને આખા દેશમાં અમારો એક એવો વિચાર છે કે અમારી નવસારી કેસર જ્યારે પણ પ્રવાસીઓ કન્યાકુમારીથી માંડીને કાશ્મીર સુધી જાય તો ત્યાં પણ આપણા બોક્સ નવસારી કેસરના દેખાવા જોઈએ કે અમારી નવસારી કેસર ત્યાં સુધી આવી છે। એટલે ધીરે ધીરે ઉત્તર ઉત્તર પ્રગતિ કરી અને નવસારી કેસરને ત્યાં સુધી અમારે લઈ જવાનો પ્રયત્ન છે, અને એમાં ચોક્કસ અમે સફળ પણ થઈશું જ, અને સાથે સાથે બીજા ખેડૂતોને પણ આમાં એક ટીમવર્કથી ઇન્વોલ્વ કરવાના છે આવતા વર્ષથી, અને એ ખેડૂતો વધારે વધારે જોડાય અને પોતાની નવસારી કેસરની બ્રાન્ડ બનાવે અને પોતે જ કસ્ટમરને પહોંચાડે એવી તૈયારીઓ આરંભી દીધી છે। કેસરમાં શું છે કે એમના મીઠાસ, એની મીઠાસ છે, એના ફળો અને એમાં જે પોષક તત્વો હોય છે એ પોષક તત્વો સૌથી વધારે જોવા મળે છે, અને કેસર આ ગીરની કેસર અને તલાલાની કેસરોનો જે મીઠાસો હોય એ જ મીઠાસ નવસારી કેસરમાં પણ એ મીઠાસો જોવા મળી છે, અને એ કેસરને અમે પ્રમોટ કરી રહ્યા છે। નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર સી કે ટિમ્બડિયાના જણાવ્યા મુજબ અહીંની કેસર કેરીની સોડમ અનેરી છે, સારું હવામાં મળે તો અહીંનો ખેડૂત કેસર કેરીના પાકમાં નિરાશ થતો નથી। કાંઠા અને પર્વતીય વિસ્તારમાં પાકતી કેરી જમીનનો કસ ચૂસીને પાણી વગરની મીઠાશ આપતી કેરી છે। ભારત સરકારે પણ વન ક્રોપ વન ડિસ્ટ્રિક્ટમાં કેસર કેરીને સ્થાન આપ્યું છે। આ કેરીની ડિમાન્ડ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી આવે છે। સરકારી અધિકારીઓથી લઈને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના રાજકારણીઓ પણ નવસારીની કેસર વર્ષમાં એક વાર અચૂક ચાખે છે। દક્ષિણ ગુજરાત એટલે આમ તો ફળોની ખેતીમાં અને એમાંય ખાસ કરી અને આંબા ચીકુ અને એમાં પણ ખાસ કરીને આંબાની ખેતીમાં ખૂબ આગવું સ્થાન ધરાવે છે। વલસાડી હાફૂસ પહેલાં ખૂબ મહત્ત્વની હતી, આજે એનું સ્થાન કેસરે લીધું છે, અને કેસર પણ સારો એવો એરિયા આ વિસ્તારમાં ધરાવે છે। કેસર વેરાયટીની જો વાત કરીએ તો ખેડૂતને મોટા ભાગે સારું હવામાન હોય તો કેસરમાં ક્યારેય નિરાશ થવું પડતું નથી, એટલે કેસરનું ઉત્પાદન અને અહીંનો ટેસ્ટ એમાં પણ ખાસ કરીને કાંઠા વિસ્તાર અને પર્વતીય વિસ્તારની જે કેસર છે એની સોડમ દક્ષિણ ગુજરાતને ખાસ કરીને નવસારી જિલ્લાની એક યુનિક રહી છે। ભારત સરકારે પણ નવસારી જિલ્લાને વન ક્રોપ વન ડિસ્ટ્રિક્ટમાં
આંબા એટલે કે મેંગો એટલે કે કેરીને સ્થાન આપ્યું છે, તો એમાં નવસારીની કેસર છે એનું ખૂબ આગવું સ્થાન છે. હવે ખેડૂતો પાસે ધીમે ધીમે બહારના વિસ્તારમાંથી નવસારી કેસરના નામે ખૂબ ડિમાન્ડ આવી રહી છે, કારણ કે એની જે સોડમ છે, મેં વાત કરી તેમ કાંઠા વિસ્તાર અને પર્વતીય અપલેન્ડ્સ જે જમીન છે, ઊંચાણવાળા વિસ્તારોની જમીનો, એની અંદર જે આંબા છે એ જમીનનો કસ ચૂસીને જે કેસર તૈયાર થાય છે એની સોડમ અને એનો રસનું ખૂબ મોટું મહત્ત્વ છે. ત્યારે ચોક્કસ હું કહીશ કે નવસારી કેસર આગામી દિવસોની અંદર કદાચ જે રીતે તાલાળા ગીર કેસર પ્રખ્યાત થઈ છે એનાથી પણ વધારે સ્થાન પ્રાપ્ત કરશે. કારણ એ છે કે આ વિસ્તારના ખેડૂતોએ આંબા અને કેસર આંબાની જાતની ખેતીમાં પણ ખૂબ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. માર્કેટિંગમાં પણ ડિજિટલના માધ્યમથી આજે નવસારી કેસર રૂપે લોકો માંગતા થયા છે. સુરત, વલસાડ, વડોદરા, અમદાવાદ અને મુંબઈ અને દૂર દૂર દિલ્હીથી પણ નવસારી કેસર ક્યારે ખવડાવો છો એના નામે અત્યારે શું કહેવાય કે ઓર્ડર મળવા માંડ્યા છે, એ ખેડૂતોના અહોભાગ્ય છે. ત્યારે ચોક્કસ હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રના એક અનુભવના આધારે કહીશ કે નવસારી કેસર આગામી દિવસમાં ખૂબ રીતે વિસ્તરણ પામશે અને આ વિસ્તારના ખેડૂતોને નવસારી કેસરનો પૂરેપૂરો લાભ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાળા ગામના ખેડૂતોને નવસારી કેસરને બ્રાન્ડ બનાવવામાં જેમણે યોગદાન આપ્યું છે તેમાંના એક એવા વિમલ પટેલના જણાવ્યા મુજબ તેઓને અન્ય પ્રદેશની કેરીની બ્રાન્ડ નેમ જોઈને નવસારીના કેસરનો પણ બ્રાન્ડ નેમ બને તેવી તેમની અદમ્ય ઈચ્છા હતી. ત્યારે તેમણે એક વર્ષ પહેલા નવસારી કેસરના બ્રાન્ડ નેમને માર્કેટમાં મૂકીને કેરીનું વેચાણ શરૂ કર્યું હતું. એક વખત જ્યારે તેમણે મોટા માર્કેટમાં ગીર તલાલાના નામના બોક્સમાં નવસારી કેસરની પેક થતી જોઈ તો તેમને ઘણું દુઃખ થયું હતું, જેથી નવસારીથી એક અલગ મીઠાશ અને સોડમ ધરાવતી કેરીને પણ પોતીકું નામ મળે તે માટે તેમણે નવસારી કેસરને બજારમાં મૂકી વેચાણ શરૂ કર્યું છે. જઈએ તો નવસારી માર્કેટમાં દેશી કેરી લઈને વેચવા માટે, તો ત્યાં એક એવો બનાવ બન્યો તે જોઈને મેં અચંબિત થઈ ગયો કે નવસારી કેસર એક વેપારીએ ખરીદી લગભગ 15-20 મણ, અને ત્યાં મેં ઊભી રહીને એની આખી દિનચર્યા જોઈ છે કે શું કરતા છે. તો એમણે તલાલા ગીરના બોક્સો 10 કિલોના કઢ્યા ત્યાં ટેમ્પામાંથી, અને તેમાં નવસારીની કેસરો પેક કરી અને ઉપર બેન્ડેડ ટેપ લગાવી અને પેક કરીને લઈ ગયા છે. એટલે વસ્તુ શું છે કે નવસારી જે કેસર ખરીને નવસારી કેસર એને તલાલા ઘીના બોક્સમાં પેક કરીને વેચવામાં આવે છે. એ નવસારીઓ માટે ખૂબ જ અન્યાયની બાબત છે કે નવસારીની કેસર કેમ નથી વેચાતી અને કેમ નથી બહાર નીકળતી. એટલે આ એક આશ્ચર્ય પ્રમાણે એવું આ બાબત છે આપણી. આ વખતે કોરોનાની બીજી લહેર સાથે સાથે તાવતે વાવાઝોડાને કારણે ખેડૂતોનો વ્યાપક નુકસાન થયું છે, તેમાં પણ ખેડૂતો હિંમત સાથે ઊભા થઈને નાશ પામેલી કેરીનો નિકાસ કરી આંબા પર રહેલી કેરીનું વેચાણ કરીને આર્થિક નફો મેળવી રહ્યા છે. NTC ન્યૂઝ, નવસારી.